નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લર્નિંગ ટોપિકમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું. તમામ વ્યુઅર્સ મિત્રો, સબસ્ક્રાઈબર્સ મિત્રોને આજના ટોપિકમાં વેલકમ. દરેક મિત્રોનું ફરી એકવાર સ્વાગત. આજે આપણે સો ધેટ એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટનો અભ્યાસ કરીશું. ઇંગ્લિશ ગ્રામરનો ખૂબ જ અગત્યનો ટોપિક અને અવારનવાર પરીક્ષામાં પૂછાતો ટોપિક. આશા રાખું છું કે મિત્રો તમે મારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહી અને આ ટોપિકનો અભ્યાસ કરશો અને તમારી નોટબુકમાં તમે સારી રીતે લખી લેશો, જ્યાંથી ભવિષ્યમાં આવનાર કોમ્પિટિટિવ એક્ઝામ કે તમારી કોઈ પણ સ્કૂલની, કોલેજની, હાઈસ્કૂલની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થાય. લેટ સ્ટાર્ટ ધીસ ટોપિક. ચાલો આપણે આ ટોપિક સ્ટાર્ટ કરીએ. ટોપિકનું નામ છે સો ધેટ. સો ધેટ એટલે મિત્રો ગુજરાતી એનું કરીએ તો એટલું બધું કે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કારણ અને પરિણામ દર્શાવતા વાક્યો બે ભાગમાં વહેંચેલા હોય છે. મિત્રો વાક્યનો જે પહેલો ભાગ છે એને મેઇન ક્લોઝ, મુખ્ય વાક્ય, કોઝ, કારણ દર્શાવે છે અને વાક્યનો બીજો ભાગ ધેટથી શરૂ થતું વાક્ય પહેલા વાક્યનું રિઝલ્ટ, ઇફેક્ટ કે કન્સિક્વન્સી, પરિણામ દર્શાવે છે. ફરી એકવાર આપણે ડિટેલમાં અભ્યાસ કરી લઈએ કે સો ધેટ એટલે એટલું બધું કે, એને એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ કહેવાય છે. સો ધેટથી બે વાક્યો જોડાયેલા હોય છે. ફર્સ્ટ સેન્ટેન્સ હોય છે કારણ દર્શાવે છે, સેકન્ડ સેન્ટેન્સ હોય છે પરિણામ દર્શાવે છે. તો સો ધેટ એ બે સેન્ટેન્સનું બનેલું એક સેન્ટેન્સ હોય છે. વાક્યનો પહેલો ભાગ મેઇન ક્લોઝ કહેવાય મિત્રો, મુખ્ય વાક્ય કહેવાય છે અને જે ફર્સ્ટ વાક્ય છે એ કોઝ દર્શાવે છે એટલે કે કારણ દર્શાવે છે. વાક્યનો બીજો ભાગ ધેટથી શરૂ થતું વાક્ય હોય છે એ પહેલા વાક્યનું રિઝલ્ટ દર્શાવે છે, પરિણામ દર્શાવે છે, ઇફેક્ટ એટલે કે તેની અસર દર્શાવે છે અને કન્સિક્વન્સ એટલે કે પરિણામ, એની શી અસર થઈ, એનું શું રિઝલ્ટ આવ્યું એ રજૂ કરે છે. આપણે રચનાનો અભ્યાસ કરીએ કે રચનાની અંદર તમે જોશો તો કે એને કન્સ્ટ્રક્શન કહેવાય ઇંગ્લિશમાં. કોઈ પણ રચના શબ્દ છે ત્યારે એને ફોર્મ્યુલા અથવા તો એને કન્સ્ટ્રક્શન કહેશું આપણે. તો પ્લસ સૌથી સ્ટાર્ટમાં છે સો પ્લસ એક્ઝેક્ટિવ એડ ઓબ્લિક એડવર્બ પ્લસ ધેટ. સો પ્લસ ડાર્ક પ્લસ ધેટ એક્ઝામ્પલ્સ. નંબર વન, ઇટ વોઝ ડાર્ક, ઈ ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ. ઇટ વોઝ સો ડાર્ક ધેટ ઈ ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ. હવે આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ તો જ્યારે આપણે આગળ અગાઉ વાત કરી કે મિત્રો સો ધેટથી કોઈ પણ બે સેન્ટેન્સ જોડાય છે ત્યારે એની કન્સ્ટ્રક્શન તમે સ્ક્રીન પર જુઓ છો એ રીતની હોય. ફર્સ્ટમાં, ફર્સ્ટ સેન્ટેન્સમાં તમારે સો મૂકવાનું રહે. સો પછી હંમેશા એક્ઝેક્ટિવ યા એડવર્બ કાં તો તમારે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ મૂકવું પડે અને એના પછી ધેટ મૂકીને નેક્સ્ટ સેન્ટેન્સ બીજા નંબરનું વાક્ય મૂકવું પડે છે. એટલે કે આપણે સોની પાછળ અહીંયા તમને દેખાય છે ડાર્ક પ્લસ ધેટ પછી નેક્સ્ટ સેન્ટેન્સ. એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ તો ઇટ વોઝ ડાર્ક એ ફર્સ્ટ સેન્ટેન્સ છે, મેઇન સેન્ટેન્સ મુખ્ય વાક્ય છે અને એ કારણ દર્શાવે છે કે ઇટ વોઝ ડાર્ક અંધારું છે એ કારણ છે. એનું પરિણામ શું આવ્યું, એની અસર શું થઈ ગઈ. ઇટ વોઝ ડાર્ક અંધારું છે. ઇટ વોઝ સો ડાર્ક એટલું બધું અંધારું હતું. ધેટ કરીને નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોડી દીધું, ધેટ હી ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ. એટલું બધું અંધારું હતું કે તેમણે રાત્રિનો સમય જંગલમાં રોકાવાનું નક્કી કર્યું. પાસ્ટ સમય પસાર, રાત્રિનો સમય જંગલમાં વિતાવવાનું નક્કી કર્યું. તો ઇટ વોઝ ડાર્ક એનો કોઝ કારણ દર્શાવે છે, એનું પરિણામ એ આવ્યું કે એમને રાત્રિનો સમય જંગલમાં વિતાવવો પડ્યો. તો તમે અહીંયા મિત્રો જોઈ શકશો કે પેલું છે ઇટ વોઝ, સો પછી હંમેશા વિશેષણ આવ્યું છે. અહીંયા જોશો ડાર્ક એ વિશેષણ છે, ધેટ પછી બીજા નંબરનું વાક્ય જેનું પરિણામ દર્શાવે છે એ વાક્ય મૂકવામાં આવ્યું છે. અને જ્યારે ધેટ પછી આપણે બીજા નંબરનું સેન્ટેન્સ મૂકીએ તો વાક્યનો ફર્સ્ટ લેટર, પહેલો અક્ષર કેપિટલ હોય એને સ્મોલ કરી દેવો અને આ રીતે મિત્રો કન્સ્ટ્રક્શન થશે. નેક્સ્ટ હવે આપણે આગળ અભ્યાસ કરીએ. વિશ્લેષણ જોઈએ આપણે. એક્સપ્લેનેશન કરીએ તો ઇટ વોઝ ડાર્ક અને ઇટ વોઝ સો ડાર્ક એટલે જ્યારે તમે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સમાં મિત્રો ઇટ વોઝ ડાર્ક છે
તો એની અંદર આપણે સો ક્યાં મૂકવું હોય એની આપણે અહીંયા વાત કરી. તો ઈટ વોઝ પછી તમારે વોઝ પછી સો મૂકવામાં આવે અને સો પછી હંમેશા વિશેષણ મૂકવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકશો કે ઈટ વોઝ ડાર્ક, હવે એના પરથી આમ બન્યું કે ઈટ વોઝ સો ડાર્ક. ઈટ વોઝ ડાર્ક એટલે અંધારું હતું, પણ જ્યારે એ સેન્ટેન્સને આપણે આવું બનાવ્યું કે ઈટ વોઝ સો ડાર્ક, સો એટલે એટલું બધું અંધારું હતું કે પહેલું વાક્ય માત્ર અંધકારનો નિર્દેશ કરે છે, અંધારું હતું એવો નિર્દેશ કરે છે મિત્રો. અને હવે તો પણ બીજું વાક્ય એટલું બધું અંધારું થઈ ગયું હતું કે કંઈક રિઝલ્ટ પરિણામ આવવું જોઈએ. શું પરિણામ આવ્યું? તો કે ધેટ પછી જે પરિણામ આવ્યું આપણે ધેટ પછી મૂક્યું, ધેટ હી ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ, કે તેણે રાત રાત છે રાતનો સમય છે એ જંગલમાં વિતાવવાનું નક્કી કર્યું. તો આ રીતે મિત્રો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તમે અહીંયા જોઈ શકશો કે ઈટ વોઝ સો ડાર્ક એ કોઝ છે, કારણ છે, અને ધેટ પછી જે આવ્યું છે એ રિઝલ્ટ છે. ધેટ હી ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ એ પરિણામ છે, એ એનું રિઝલ્ટ છે મિત્રો. તો આ રીતે તમને અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકશો કે ઈટ વોઝ સો ડાર્ક એ કોઝ કારણ છે, અને ધેટ હી ડિસાઇડેડ ટુ પાસ ધ નાઇટ ઇન ધ ફોરેસ્ટ એ એનું પરિણામ એટલે કે રિઝલ્ટ એટલે કે પરિણામ છે. હવે આપણે સેકન્ડ નંબરનો અભ્યાસ કરીએ કે સંજના ઇઝ શાય, શી કેન નોટ ટોક ટુ હર ટીચર્સ. સંજના શરમાળ છે, શરમાળ છોકરી છે. હી કેન નોટ ટોક ટુ હર ટીચર્સ, તેણીના શિક્ષકથી વાત કરી શકતી નથી. તો હવે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ તમે જોશો એ ફર્સ્ટ છે, એક કારણ છે સંજનાનું કે શરમાળ સ્વભાવ છે, પણ એનું રિઝલ્ટ શું આવે છે તો એનો આપણે અભ્યાસ કરીએ. સંજના ઇઝ સો શાય, સંજના એટલી બધી શરમાળ છે, ધેટ કે હી કેન નોટ ટોક ટુ હર ટીચર, તેના શિક્ષકથી વાત કરી શકતી નથી. તો સંજના ઇઝ સો શાય, જો અહીંયા સો પછી શાય, શાય છે એક્ઝેક્ટિવ છે શરમાળ વ્યક્તિ. તો સંજના ઇઝ સો શાય એ કોઝ દર્શાવે છે, કારણ છે. જ્યારે ધેટ ધેટ પછી જે વાક્ય આવે છે કે સી કેન નોટ, સી કાન્ટ ટોક ટુ હર ટીચર્સ, એ પરિણામ દર્શાવે છે કે તેના શિક્ષકથી વાત કરી શકતી નથી, એ પરિણામ દર્શાવે છે. નંબર થર્ડ સેન્ટેન્સમાં જોઈએ આપણે ત્રીજા નંબરનું સેન્ટેન્સ. ધે ફોટ બ્રેવલી, ધે વોન ધ બેટલ. મિત્રો કોઈ પણ વાક્ય જ્યારે તમારે સો દેડથી જોડવું હોય તો તમારે એનું ગુજરાતી આવડવું જરૂરી છે, અને તમને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે આને એક્ઝેક્ટિવ કહેવાય વાક્યમાં અને આને એડવર્બ કહેવાય, તો જ તમે સો એની આગળ મૂકી શકશો. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકશો કે ધે ફોટ બ્રેવલી, અહીંયા ફોટ એટલે લડ્યો, તો એ ક્રિયાપદ છે, પણ લડ્યો કઈ રીતે? તો કે બ્રેવલી, બહાદુરતાથી, તો એ એડવર્બ છે. તો એડવર્બની પહેલાં આપણે સો મૂકવું પડશે. અહીંયા તમે જોશો કે ધે ફોટ સો બ્રેવલી. ફરીથી આપણે ત્રીજા નંબરનું પહેલું ગુજરાતી કરી લઈએ કે ધે ફોટ બ્રેવલી, ધે એટલે તેઓ બહાદુરતાથી લડ્યા, ધે વોન ધ બેટલ, અને તેઓ યુદ્ધ જીત્યા. તો ફર્સ્ટ એ કોઈ પણ ક્રિયા કરી છે એનું કારણ શું આવ્યું એ બીજું નંબરનું વાક્ય દર્શાવે કે ધે ફોટ બ્રેવલી, તેઓ બહાદુરતાથી લડ્યા. તો અહીંયા ધે ફોટ અને પછી સો કરીને એડવર્બ મૂક્યું છે, ક્રિયા વિશેષણ, ક્રિયાની વિશેષતા દર્શાવતો શબ્દ બ્રેવલી. ધે ફોટ સો બ્રેવલી, તેઓ એટલા બધા બહાદુરતાથી લડ્યા, ધેટ કે ધે વોન ધ બેટલ, તેઓ યુદ્ધ જીતી શક્યા, તેઓ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. તો તમને ખબર, અહીંયા જોશો મિત્રો સો પછી અહીંયા એડવર્બ આવ્યું છે, ક્રિયા વિશેષણ આવ્યું છે, અને એના પછી ધેટ મૂકીને આપણે સેકન્ડ નંબરનું સેન્ટેન્સ મૂકી દીધું છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે એ કોઝ છે, કારણ છે, અને ધેટ પછીનું વાક્ય છે રિઝલ્ટ દર્શાવે છે. બહાદુરીથી લડ્યા, એનું સારું પરિણામ એ આવ્યું કે તેઓ યુદ્ધ જીતી શક્યા. નંબર ફોર, ચાર નંબરનું વાક્ય આપણે જોશું. વી આર હેપી, અમે ખુશ છીએ. વી વોન્ટ હોલિડે, અમારે રજાના દિવસ, અમારે હોલિડે જોઈએ છીએ, એટલે કે અમે રજા ઈચ્છીએ છીએ કે અમે ખુશ છીએ તો થોડા દિવસ રજા લઈ લઈએ. તો હવે આપણે પહેલું વાક્ય છે હેપી,
તો વી આર હેપી માં તમને મિત્રો હેપી એ શું છે, હેપી એ એક્ઝેક્ટિવ છે, તો વી આર હેપી અમે ખુશ છીએ, તો હેપી પહેલા આપણે શું મૂકવું પડશે, અને ધેટ કરીને બીજા નંબરનું વાક્ય મૂકવું પડશે. અહીંયા વી આર હેપી અમે ખુશ છીએ, તો એનું પરિણામ, એનો નતીજો શું આવ્યો, એનું રિઝલ્ટ, એનું ઇફેક્ટ શું થઈ, તો કે ધેટ વી વોન્ટ અ હોલિડે, અમે એટલા બધા ખુશ છીએ. વી આર સો હેપી, અમે એટલા બધા ખુશ છીએ, ધેટ વી વોન્ટ અ હોલિડે, કે અમારે રજાના દિવસ, અમારે રજા જોઈએ છે. મિત્રો ફાઈવ નંબરનું સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરશું. ફાઈવ નંબરમાં છે, ઇટ રેન્ટ હેવીલી, ધ મેચ વોઝ પોસ્પેન્ડેડ. હવે કોઈ પણ મિત્રો સેન્ટેન્સ દેખાય તો પહેલો એને ડિટેલમાં અભ્યાસ કરવો જોઈએ, પછી એને સમજવું જોઈએ, પછી એનો ગુજરાતી ટ્રાય કરી, અને પછી જ એને સો ધેડથી એ આપણે પ્રયત્ન કરવો જોઈએ બનાવવાનો. તો ઇટ વોઝ રેન્ટ હેવીલી, એટલો ભારે વરસાદ પડ્યો, ધ મેચ વોઝ પોસ્પેન્ડેડ, તો મેચને પોસ્પેન્ડ રદ કરવામાં આવી. તો અહીંયા તમે જોઈ શકશો કે રેન કેવી રીતે પડ્યો, હેવીલી, તો અહીંયા એડવર્બ છે, ક્રિયા વિશેષણ છે હેવીલી, તો એના પહેલાં આપણે સો મૂકી દઈશું. તો ઇટ રેન્ડ સો હેવી, હેવીલી, એટલો બધો ભારે વરસાદ પડ્યો, ધેટ કરીને પછીનું વાક્ય મૂકી દઈશું, ધ મેચ વોઝ પોસ્ટપોન્ડેડ, મેચને રદ કરવામાં આવી. સિક્સ નંબરના સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરીએ. રીતુ વોઝ નર્વસ, શી કુડ નોટ સ્પીક ઓન ધ સ્ટેજ. હવે મિત્રો આ વાક્યનું ગુજરાતી આ રીતે થાય કે રીતુ વોઝ નર્વસ, રીતુ એ બેચેની અનુભવે છે, રીતુ નર્વસ, નર્વસ થવું એટલે બેચેન બની જવું, ડરી જવું, ગભરાઈ જવું. નીતુ ડરી ગઈ હતી, ગભરાઈ ગઈ હતી, નર્વસ થઈ ગઈ હતી, તો એનું રિઝલ્ટ શું આવ્યું કે શી કુડ નોટ સ્પીક ઓન ધ સ્ટેજ, તે સ્ટેજ પર, કુડ નોટ સ્પીક, બોલી ન શકી, ઓન ધ સ્ટેજ, સ્ટેજ પર જરા પણ બોલી ન શકી. તો અહીંયા નર્વસ છે મિત્રો, એ છે એડવર્બ છે, તો આપણે એના પહેલાં સો મૂકી દઈશું. તો રીતુ વોઝ સો નર્વસ, રીતુ એટલી બધી નર્વસ થઈ ગઈ, ધેટ કરીને બીજા નંબરનું રિઝલ્ટ પરિણામ શું આવ્યું, ધેટ શી કુડ નોટ સ્પીક ઓન ધ સ્ટેજ, તે સ્ટેજ પર બોલી ન શકી. સો ધેટની એક્સરસાઇઝ કરી લઈએ, જેથી તમને વધારે રિવિઝન થાય અને તમે સારી રીતે સો ધેટનો અભ્યાસ કરી અને વધારે માર્ક્સ મેળવી શકો અને સારી રીતે એક્ઝામમાં સારું સ્કોરિંગ મેળવી શકો. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકશો, કમ્બાઈન ધ ફોલોઈંગ પેર્સ ઓફ ધ સેન્ટેન્સ યુઝિંગ સો ધેટ, એટલે કે મિત્રો સો ધેટનો ઉપયોગ કરી નીચે આપેલા વાક્યોને જોડો. એક્ઝામ્પલ્સ તમે જોઈ શકશો, એ રીતે આપણે કામ કરવાનું છે. ઘણા બધા એક્ઝામ્પલ જોયા, પણ ફરી એકવાર એક્ઝામ્પલ, ઉમા વોઝ એંગ્રી, શી રિઝાઇન્ડ. ઉમા ગુસ્સામાં હતી, શી રિઝાઇન્ડ, તેણીએ રિઝાઇન એટલે નોકરી છોડી લીધી, એટલે કે રિઝાઇન કર્યું નોકરીમાંથી, નોકરીમાંથી છૂટી થઈ ગઈ. ઉમા વોઝ સો એંગ્રી, ઉમા એટલી બધી ગુસ્સે થઈ ગઈ, એનું રિઝલ્ટ આવ્યું કે શી રિઝાઇન્ડ, તેણે નોકરીમાંથી રિઝાઇન કરવું પડ્યું, નોકરી છોડવી પડી. તો આ રીતે સો દેઢથી વાક્યો બનશે. હવે મિત્રો નંબર વન, રતન રેન ફાસ્ટ, શી કુડ વિન ધ મેચ. ફરી એકવાર, રતન રેન ફાસ્ટ, શી કુડ વિન ધ રેસ. રતન ઝડપી દોડી, તે રેસ જીતી શકી. તો તમે હવે સહેલી રીતે મિત્રો તમે પણ સેન્ટેન્સ બનાવી શકો છો, રતન રેન સો ફાસ્ટ, રતન એટલી બધી ફાસ્ટ દોડી, ધેટ શી કુડ વિન ધ રેસ, તેણીની રેસ જીતી શકી. નંબર ટુ, ધ ટ્રી ઇઝ ટોલ, વૃક્ષ ઊંચું છે, આઈ કાન્ટ ક્લાઇમ ઇટ, હું એના પર ચડી શકતો નથી. ધ ટ્રી ઇઝ સો ટોલ, વૃક્ષ એટલું બધું ટોલ છે, તો ટોલ છે વિશેષણ છે, તો એના પહેલાં આપણે સો મૂકી દઈશું, ધ ટ્રી ઇઝ સો ટોલ, ધેટ વૃક્ષ એટલું બધું ઊંચું છે કે આઈ કાન્ટ ક્લાઇમ ઇટ, હું તેના પર ચડી શકતો નથી. એના પછી નંબર થ્રી, શિમલા ઇઝ કોલ્ડ, શિમલા ઠંડુ છે, યુ કાન્ટ વિઝિટ ઇટ ઇન ડિસેમ્બર, તમે તેની ડિસેમ્બરમાં મુલાકાત લઈ ન શકો, એટલી બધી સખત ઠંડી પડતી હોય મિત્રો કે આપણે એની મુલાકાત લઈ શકતા નથી ડિસેમ્બરમાં. વાક્ય આ રીતે થશે, શિમલા ઇઝ સો કોલ્ડ ધેટ યુ કાન્ટ વિઝિટ ઇટ ઇન ડિસેમ્બર, શિમલા એટલું બધું ઠંડુ છે કે તમે ડિસેમ્બરમાં તેની મુલાકાત લઈ શકશો નહીં. નંબર ફોર, હી ઇઝ રૂડ, હી હેઝ નો ફ્રેન્ડ્સ,
એનું વર્તન એટલું ખરાબ છે, અભદ્ર છે, બિહેવિયર સારું નથી, એનું પરિણામ એને કોઈ મિત્રો નથી, તો હી ઇઝ સો રૂડ, એ એટલો બધો રૂડ છે ધેટ હી હેઝ નો ફ્રેન્ડ્સ, તેને કોઈ મિત્ર નથી, એનું રિઝલ્ટ છે. નંબર 5, મિસ્ટર દાસ ઇઝ રિચ. મિસ્ટર દાસ શ્રીમાન વ્યક્તિ છે. હી ડઝ નોટ નો ધ વેલ્યુ ઓફ મની, એમને પૈસાની કોઈ કિંમત નથી. તો મિસ્ટર દાસ ઇઝ સો રિચ, એટલા બધા શ્રીમાન છે ધેટ હી ડઝ નોટ નો ધ વેલ્યુ ઓફ મની, તેઓ પૈસાની કિંમતને સમજતા નથી. નંબર 6, ધ રોડ્સ આર બેડ, પીપલ કેન નોટ ડ્રાઈવ સેફલી, એટલે કે રોડ્સ આર બેડ, રોડ ખરાબ છે, પીપલ કાન્ટ ડ્રાઈવ સેફલી, લોકો સલામતી રીતે ડ્રાઇવિંગ કરી શકતા નથી. તો રોડ ખરાબ હોવાનું કારણ સલામત રીતે ડ્રાઇવિંગ થઈ શકતું નથી. ધ રોડ્સ આર સો બેડ, એટલા બધા ખરાબ છે ધેટ પીપલ કાન્ટ ડ્રાઈવ સેફલી. તો આ રીતે થશે મિત્રો. એના પછી નંબર સેન્ટેન્સમાં ગૌરવ વોઝ ઇલ, હી કુડ નોટ ગો ટુ સ્કૂલ. ગૌરવ ઇલ છે, એનું કારણ શું કે તે સ્કૂલે જઈ શક્યો નહીં. ગૌરવ માંદો હતો, તે સ્કૂલે જઈ શક્યો નહીં. વાક્ય આ રીતે બનશે, ગૌરવ વોઝ સો ઇલ ધેટ હી કુડ નોટ ગો ટુ ધ સ્કૂલ. ગૌરવ એટલો બધો બીમાર હતો કે તે સ્કૂલે જઈ ન શક્યો. એના પછી નંબર 8, અકબર વોઝ પ્લીઝ, અકબર રાજા ખુશ થઈ ગયા હતા. હી ગેવ હિઝ ગોલ્ડ નેકલેસ ટુ બિરબલ. હી ગેવ હિઝ ગોલ્ડ નેકલેસ, નેકલેસ એટલે સોનાનો હાર, ટુ બિરબલ, તેમણે બિરબલને સોનાનો હાર આપી દીધો. તો અતિશય ખુશ થવાનું રિઝલ્ટ એ આવ્યું કે તેમણે ખુશ થઈને બિરબલને હાર આપ્યો. તો અકબર વોઝ સો પ્લીઝ ધેટ હી ગેવ હિઝ ગોલ્ડ નેકલેસ ટુ બિરબલ. તો આ રીતે મિત્રો રિઝલ્ટ આવ્યું કે અકબર રાજા એટલા ખુશ થઈ ગયા કે તેમણે સોનાનો હાર બિરબલને આપી દીધો. નંબર 9, માય ફ્રેન્ડ ઇઝ ઓનેસ્ટ, મારો મિત્ર પ્રામાણિક છે. વી ઓલ લાઈક હિમ, વી ઓલ, અમને બધાને તે ગમે છે. તો માય ફ્રેન્ડ ઇઝ સો ઓનેસ્ટ, એટલો બધો પ્રામાણિક છે ધેટ વી ઓલ લાઈક હિમ, અમે બધા તેને ચાહીએ છીએ. એન્ડ નંબર 10, નાદિયા ડાન્સ્ડ ગ્રેસફુલી. અહીંયા ગ્રેસફુલી છે એ એડવર્બ છે મિત્રો. નાદિયા એટલી મોહકદાથી ડાન્સ કર્યો, એટલી નાચી, ધ ઓડિયન્સ ગેવ હર અ સ્ટેન્ડ ઓવેશન. બધા પ્રેક્ષકો, ઓડિયન્સ પ્રેક્ષકો બધા ઊભા થઈને એનું સન્માન કર્યું. તો નાદિયા ડાન્સ સો ગ્રેસફુલી ધેટ ધ ઓડિયન્સ ગેવ હર અ સ્ટેન્ડિંગ ઓવેશન, ઊભા થઈને એનું સન્માન કર્યું મિત્રો. તો આ રીતે સો ધેટ છે એ એડવર્બ, ક્લોઝ ઓફ રિઝલ્ટ છે મિત્રો. કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે એનું કારણ કહેવાય છે, કોઈ પણ ક્રિયા કરી એને કારણ કહેવાય, એને કોઝ કહેવાય, અને એ ક્રિયાના કારણે શું રિઝલ્ટ આવ્યું, બીજી ક્રિયાનું પરિણામ રૂપે બીજી કઈ ક્રિયા થઈ, એને આપણે રિઝલ્ટ, એને ઇફેક્ટ અથવા કન્સિક્વન્સી કહીએ છીએ. તો મિત્રો સો ધેટ ખૂબ જ પરીક્ષામાં ઘણીવાર ક્લાસ 3ની એક્ઝામ, પોલીસની ભરતી હોય કે તલાટીની ભરતી હોય, વર્ગ 3ની ભરતીમાં, અને ઘણીવાર સુપર ક્લાસ 1 અને ક્લાસ 1માં પણ તમને ઓબ્જેક્ટિવમાં આ રીતે સો ધેટનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂછવામાં આવતી હોય છે. ઘણીવાર સો ધેટ કરીને સેન્ટેન્સ પણ તમને પૂછવામાં આવતા હોય છે. માટે મિત્રો આ વિડીયો દરેક વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી છે. આ વિડીયો મિત્રો તમામ મિત્રોએ, તમે મારી સાથે જોડાયેલા રહ્યા, મારો વિડીયો જોયો અને મને સહયોગ આપ્યો. આ ટોપિકમાં તમારે કોઈ પણ મિત્રો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરી શકો છો. અને દરેક મિત્રોને એક રિક્વેસ્ટ કે પ્લીઝ મારી ચેનલ, જે મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરે, અને તમે તમારા વધારે ને વધારે મિત્રો સુધી, રિલેટિવ સુધી મારો વિડીયો ફોરવર્ડ કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો સી યુ નેક્સ્ટ ટાઈમ, આવજો ભાઈ, બીજી વાર મળશું. થેન્ક યુ મિત્રો, આભાર.